ઉધનામાં વેપારીને ફોન પર ખંડણી માંગી શહેરમાં ફાયરિંગ કરવાની ઘટનામાં પોલીસે 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ એક સગીર સહિત 5 લોકોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીએ ખંડણી માટે ફોન કરવા સૌ પ્રથમ મોબાઈલની ચીલ ઝડપ કરી હતી, ત્યારબાદ ફાયરિંગ કરવા જતા વરાછા વિસ્તારમાંથી બાઇકની પણ ચોરી કરી હતી. ઉધના સિલિકોન કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં 2 દિવસ અગાઉ બાઇક પર આવેલા 2 ઈસમોએ જાહેરમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેની સામે આવેલી દુકાનના વેપારીને ફોન કરી ખંડણી માંગી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી હતી, જેમાં પોલીસે આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉધનામાં જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જોકે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીઓ કોમ્પ્લેક્સમાંથી નીકળ્યા બાદ તેઓ ક્યાં ક્યાં ગયા તે તમામ સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો પોલીસે અંદાજીત 200 થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં સૌ પ્રથમ એક શૂટર પકડાયા બાદ તમામને પોલીસે ઝડપી લીધા હતા. ફાયરિંગ કરીને શૂટરો IDBI બેંકની બાજુમાંથી ભાગ્યા હતા, ત્યાં કેમેરામાં તેઓ દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ આગળ 200 થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કર્યા હતા. ઝાંસીની રાણી પાસેના ફૂટેજમાં શૂટર દેખાયા હતા, ત્યાંથી આગળ મીરાનગરના ગેટ પાસે કેમેરામાં તેઓ દેખાયા હતા. એક ખમણીની દુકાન આગળ આશાનગરના ગેટ પાસે, જલારામ ટ્યુશન પાસે BRC ગેટ તરફ જતા અને ત્યારબાદ પિયુસ પોઈન્ટ પાસે વેસુ તરફ જતા એક કેમેરામાં શૂટર દેખાયા હતા, જેના આધારે પોલીસે ટીમ બનાવી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં તેઓએ હથિયાર ક્યાંથી લીધું હતું સાથે જ મોબાઈલ પર ધમકી આપવા માટે ચોરીનો ફોન અને સિમ કાર્ડ વાપર્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ દેશી બનાવટની પિસ્તોલ બિહારથી ₹40,000માં ખરીદી કરી હતી, તેમજ ધાર ધમકી આપી વેસુ વિસ્તારમાંથી થઈ 2 રાહદારીઓના મોબાઈલ ઝૂંપી લીધા હતા અને એક મોબાઈલ અને બીજા સિમ કાર્ડ કાઢીને બિલ્ડરને ધમકી ભર્યો ફોન કર્યો હતો. સાથે જ ગુનામાં વપરાયેલા સ્પ્લેન્ડર બાઇક પણ વરાછા વિસ્તારમાંથી છોડવામાં આવ્યું હતું. પોલીસે પિસ્તોલ સહિત 4 છૂટા કારતૂસ કબજે કર્યા હતા. સાથે જ 19 તારીખે શૂટરોએ બિલ્ડરને ધમકી આપી તે દિવસે ફાયરિંગ કર્યું હતું. શૂટરોએ ધમકી આપવા માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો તે મોબાઈલ ફોન શૂટરોએ 18 તારીખે VIP રોડ પરથી જયપ્રકાશ મીના નામના મજૂર પાસેથી ચોરી કર્યો હતો. તે સમયે શૂટરોએ મોપેડનો ઉપયોગ કર્યો હતો અને જ્યારે તેમણે ફાયરિંગ કર્યું ત્યારે બાઇકનો ઉપયોગ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, LKSR ન્યૂઝ, સુરત.